नमस्कार, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો ડીએનટીવી ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. જૂના સરદાર પટેલ શાક માર્કેટમાં ઢોરવાડો બનવાની તજવીજ સામે લોકોએ નોંધાવ્યો વિરોધ. ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરવાની જારી ચીમકી. આયુર્વેદિક સિરપના નામે વેચાતા નશાકારક સિરપ અંગે શહેર એસઓજીએ જુદા સ્થળો પર ચેકિંગ હાથ ધર્યું. વડોદરા શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને યોગ્ય સ્થાન આપવાની માંગ સાથે દલિત આગેવાનો દ્વારા મેયર ઓફિસ ખાતે ધરણા પ્રદર્શન. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરના કેવડાબાગ સામે આવેલ જૂના સરદાર પટેલ શાક માર્કેટમાં ઢોરવાડો બનવાની તજવીજને લઈને સ્થાનિક રહીશો તથા દુકાનદારોએ વિરોધ નોંધાવ્યો હતો અને જો ઢોરવાડો બનશે તો ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. દુકાનોને સીલ મારવાનું હોવાનું ધ્યાને આવતા દુકાનદારો પણ ચિંતામાં મુકાયા છે. શહેરના કેવડા બાગ સામે આવેલ સરદાર પટેલ શાક માર્કેટમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને પૂરવા માટે ઢોરવાડો બનાવવાની ચાલી રહેલી તજવીજ સામે વિસ્તારના સ્થાનિક રહીશો તથા દુકાનદારો એકત્રિત થઈ ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક રહીશો અને દુકાનદારોએ ઢોરવાડાથી ઉદ્ભવતી સમસ્યાને લઈને ઢોરવાડો અન્યત્ર ખસેડવાની માંગણી કરી હતી. સાથે જ આ મામલે વિસ્તારના કોર્પોરેટરોને આવેદનપત્ર પાઠવી રજૂઆત પણ કરી હતી. કેવડાબાગ બેઠક મંદિરની સામેનો આ વિસ્તાર છે અને સરદાર પટેલ માર્કેટ મૂળ અસલ આ શાક માર્કેટ હતું અને આ શાક માર્કેટ ખસેડીને સયાજીપુરા લઈ ગયા છે. હવે કોર્પોરેશનને કંઈ એવું ધ્યાનમાં આવ્યું છે કે આ જગ્યા બિલકુલ ખાલી પડી રહી છે, તેનો ઉપયોગ કરવા માટે એમણે એવી તજવીજ કરી રહ્યા છે કે અહીંયા ઢોરવાડો બનાવી દઈએ. હવે ઢોરવાડો બનાવશે તો અહીંયા જે આજુબાજુમાં રહે છે, આજુબાજુમાં જેની દુકાનો છે, એ બધાને ઘણો બધો આ ગાયોથી ત્રાસ થશે, ગંદકી ફેલાશે અને બહુ મોટી સમસ્યા ઊભી થશે. ભવિષ્યમાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓ છે જ, કારણ કે આમાં બીમાર ગાયો હોય, વધારે બીમાર ગાયો હોય, કોઈ ગાયો કંઈ કારણસર મરી પણ જાય અને એની જે કાળજી લેવામાં આવે ના આવે એના લીધે દુકાનદારોને અને રેસિડેન્સ જે રહે છે એ બધાને પણ એટલી જ મુશ્કેલી પડે. એટલે અમારો બધાનો, દુકાનદારોનો અને રેસિડેન્સના એરિયાવાળાના બધાનો એવો વિરોધ છે કે આ ઢોરવાડો અહીંયા આગળ થવો જોઈએ નહીં. અને ખરેખર ઢોરવાડો શહેરની અંદર ના હોય, ખરેખર તો આ ઢોરવાડો શહેરથી દૂર હોવો જોઈએ કે જેથી બીજું નુકસાન ના થાય. એક વસ્તુ કરવા જતાં બહુ મોટો રોગચાળો જ્યારે ફાટી નીકળે, મને કે ચોમાસું આવ્યું તો ચોમાસાના સમયની અંદર તો વરસાદ જ એટલો પડે, ગાયનું મૂત્ર છાણ બધું ભેગું થાય તો એ જે ગંદકી ફેલાય ને એ ગંદકી ખરેખર સહન પણ ના થાય. એટલે અમારી બધા રહીશોની, દુકાનદારોની એવી રજૂઆત છે કે આ ઢોરવાડો અહીંયા આગળ થવો જોઈએ નહીં. અને અને અમે એ પણ તૈયારી સાથે અહીંયા આગળ ઊભા છીએ કે કદાચ અમારે ગાંધી ચિંત્યા માર્ગે અમારે આનો વિરોધ કરવાનો થાય તો પણ અમે તૈયારી સાથે અહીંયા આગળ ઊભા છીએ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. આયુર્વેદિક સિરપના નામે વેચાતા નશાકારક સિરપ અંગે શહેર પોલીસની એસઓજી શાખાએ શહેરમાં જુદા જુદા સ્થળો પર ચેકિંગ હાથ ધર્યું હતું. અગાઉ શહેર નજીક સાંકરદા ગામે નશાકારક આયુર્વેદિક સિરપ બનાવવાની ફેક્ટરી પીસીબી શાખાએ ઝડપી પાડી હતી, જેના પગલે શહેરમાં આવા સિરપનું વેચાણ મોટા પાયે થતું હોવાની શંકાને કારણે આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લામાં નશાકારક આયુર્વેદિક સિરપનું સેવન કરવાથી 6 લોકોના શંકાસ્પદ મોત થયા છે, જેના પગલે રાજ્યભરમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસ વિભાગે પણ સાવચેતીના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની સૂચનાના આધારે એસઓજીના પીઆઈ વીએસ પટેલના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવાઈ હતી અને ચેકિંગ કરવા માટે જુદા જુદા વિસ્તારોમાં જવા માટે સૂચના આપવામાં આવી હતી. ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને યોગ્ય સ્થાન આપવાની માંગ સાથે દલિત આગેવાનો દ્વારા ફરીથી મેયર ઓફિસની બહાર ધરના પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને યોગ્ય સ્થાન આપવાની માંગ ઉઠી છે ત્યારે દલિત આગેવાનોને પાલિકાના મ્યુનિસિપલ કમિશનર તેમજ મેયર, ડેપ્યુટી મેયર તથા સ્થાયી સમિતિ અધ્યક્ષે આશ્વસ્ત કર્યા હતા કે વહેલી તકે બાબા સાહેબની પ્રતિમાને સંકલ્પ ભૂમિ ખાતે જગ્યા આપી માન સન્માન તેમજ આદર રીતે તેમની પ્રતિમા મૂકવામાં આવશે. આજે એ વાતને આશરે અઠવાડિયું થઈ ગયું છે અને પાલિકાના સત્તાધીશોએ આપેલું વચન પૂરું કરવામાં તેઓ નિષ્ફળ નીવડતા આખરે ફરી એક વખત દલિત સમાજના આગેવાનો દ્વારા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી મેયરની ઓફિસની બહાર ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગ લઈ મેયર ઓફિસની બહાર ધરના પ્રદર્શન શરૂ કર્યા હતા. સમાજના આગેવાનો બાબા સાહેબ આંબેડકરની છબી લઈ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવ્યા ત્યારે વડોદરા મહાનગરપાલિકાનો ગેટ બંધ હોવા છતાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની છબી લઈ ભારે સૂત્રોચ્ચાર સાથે મેયર ઓફિસ બહાર ધરના પ્રદર્શન પર તેઓ બેઠા હતા. દલિત આગેવાન મિતેશ પરમાર દ્વારા વડોદરા શહેર વાળી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, વડોદરા મ્યુનિસિપલ કમિશનર સહિત અન્ય પદાધિકારીઓ પર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને કાન ન આપવા માટે ગંભીર આક્ષેપો કર્યા છે. દલિત આગેવાન મિતેશ પરમાર દ્વારા વડોદરા શહેરવાળી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર સહિત અન્ય પદાધિકારીઓ પર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સ્થાન ન આપવા માટે ગંભીર આક્ષેપો કર્યા છે. જ્યાં સુધી દલિત આગેવાનોની માંગ જે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને યોગ્ય સ્થાન પર પ્રસ્થાપિત કરવાની છે તે નહીં થાય ત્યાં સુધી તેઓ વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોનીની વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવેલ ઓફિસથી બહાર ધરના પ્રદર્શન ચાલુ રાખશે. આ મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબે, ડેપ્યુટી મેયર સાહેબે અમને આશ્વાસન આપેલું કે પ્રતિમા સંકલ્પભૂમિ પર જ મૂકવાના છે, બરાબર. એવું કહીને અમને ધરણા તોડાયા, બરાબર. તો અમારા સમાજના લોકોએ કહ્યું એટલે અમે ધરણા છોડી દીધા, ભાઈ કે આવતા બુધવારે સુધી મૂકી દઉં. એક અઠવાડિયું થઈ ગયું, બુધવારનો ગુરુવાર આવી ગયો, કારણ કે બાબા સાહેબનું અપમાન થઈ રહ્યું છે. કારણ કે મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબે મીડિયા સમક્ષ કહ્યું છે કે ભાઈ અમે બધાની સામે કહે છે, અમે ખોટું નહીં બોલીએ. ડેપ્યુટી મેયર સાહેબે કહ્યું ભાઈ અમે ખોટું નહીં બોલીએ, મીડિયા તો સામે છે. ત્યારે મેં એમને એક્ઝામ્પલ બી આપ્યો કે નરેન્દ્ર મોદી સાહેબ કહેતા હતા હરેક ખાતે મેં 15 લાખ ડાલે કે મિલા, 2 કરોડ લોકો કો નોકરી મિલી મિલી. મેં કહો મીડિયા સામે, મેં કહો મને લેખિતમાં આપો ને, તો કે લેખિતમાં ના મળે. તહીથી જ મને ડારમાં કાડું લાગતું હતું, આ લોકો બાબા સાહેબનું અપમાન કરે. હું તો ઊભો નહોતો થતો, પણ બધાએ મને કહ્યું એટલે ઊભો થયો. અને મેં અલ્ટિમેટમ આપેલું છે, તમે બુધવાર સુધી નહીં મૂકો તો પાછો મેયરની ઓફિસની બહાર ધરણા પર બેસીશ. પણ આ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગના ચેરમેન ને વડોદરાના મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબને તો કહી દીધું મૂકવાનું, પણ મને લાગે છે વડોદરાના મેયર પિંકીબેન સોની ને કહે છે કે કચરાપેટીમાંથી પ્રતિમા નહીં નીકળવાની, સંકલ્પભૂમિ નહીં મૂકવાની, એવું મને લાગે છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ કહે છે કે આ કચરાપેટીમાં બાબા સાહેબની પ્રતિમા મૂકી છે એ નહીં કાઢીને સંકલ્પભૂમિ નહીં મૂકવાની. વડોદરાના જે ધારાસભ્ય મનીષાબેન વકીલ એવું કહે છે કે આ સંકલ્પભૂમિ કવર નહીં મૂકવાની, એવું મને શક છે. જો એ લોકો ખરેખર સાચા હોય તો મારી સામે આવે ને, તો મુકાઈ જાય. આ લોકો બાબા સાહેબનું અપમાન કરવાનું બંધ કરે. હવે આ લોકો મારી પર પાસા કરે, મને ગોળી માર દે કે જેલમાં નાખે, હવે અમે મરતે દમ તક અહીંયા સુધી હવે ઉભા નહીં થઈએ. કે કાં બાબા સાહેબનું અપમાન છે, ભારતનો સંવિધાન બનાવ્યું સમગ્ર SC ST OBC લોકોનું ને ભારતના લોકોનું અપમાન થઈ રહ્યું છે. હવે
ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરા થી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયર ના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. ટેમ મીડિયા દ્વારા આયોજિત મહિલા ખોખો ટુર્નામેન્ટનું એમએસ યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે આજથી શુભારંભ થયો છે. ટેમ મીડિયા દ્વારા ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સહયોગથી વડોદરા શહેરની તેમજ જિલ્લાની વિવિધ 16 સંસ્થાઓની મહિલા કર્મચારીઓની ખોખો સ્પર્ધા માટે જમજમશે. મહિલાઓ આ આધુનિક યુગમાં વિવિધ ક્ષેત્રોમાં જે રીતે આગળ વધી રહી છે, તેઓ માત્ર બોર્ડરૂમ અને પ્રયોગશાળાઓમાં જ નહીં પરંતુ રમતગમતના ક્ષેત્રો અને ઘરની જટિલ ટેપેસ્ટ્રીમાં પણ ઉત્કૃષ્ટ છે. જવાબદારીઓ નિભાવીને સ્ત્રીઓ તેમના કૌશલ્યોનું પ્રદર્શન કરી રહી છે. ટેમ મીડિયા આ સિદ્ધિઓ અને સશક્તિકરણની ભાવનાની ઉજવણી કરી રહી છે, જે તેમને બળ આપે છે. પ્રોફેશનલ વર્ક સેટિંગ હોય, રમતનું મેદાન હોય કે ઘર હોય, મહિલાઓ પાસે આ તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ બનવાનો આત્મવિશ્વાસ અને ક્ષમતા હોય છે. આ ખોખો ટુર્નામેન્ટ એમએસ યુનિવર્સિટી પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે 3 દિવસ સુધી ચાલશે. વડોદરાની વિવિધ સંસ્થાઓની 16 ટીમોએ ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટ કરવાનો મૂળ આશય છે કે ખોખોને માત્ર તેના સાંસ્કૃતિક મહત્વ માટે જ નહીં પરંતુ તેની ભૌતિક માંગ માટે પણ ફરી કુલ બનાવીએ. We are a nation inspired by our ladies, and they are no longer homemakers, they are nation builders. We saw that in each and every game, and our own Bharatiya games such as Kabaddi, Kho Kho, they need to be given impetus. We have such wonderful players, such strong ladies, and this initiative by Time India, supported by Times of India, hopefully it will take off to include more such games involving our ladies and our men as well. Baroda is vibrant, Gujarat is vibrant, and we hope this will inspire this land and our country to hold more such games. Power to our ladies, and may the best team
win. Thank you very much. Jai Hind. Okay, this is the first time TAM is organizing an event specifically for women, and we want this spirit of women power to come in a big way as a wave to engulf this entire nation for supporting sports like Coco. And all along we have lived with sports data for analytics purposes. Okay, now we are creating content for creating analytics for which sponsors can come on board and ride on this particular new sport in a big way. So thank you so much for all the participating teams and for all the corporates who came in and showed enthusiasm to participate in this tournament, and let the best team win in this tournament for future too. मेरा नाम ज्योति तिवारी है और हम लोग इधर MG मोटर को रिप्रेजेंट कर रहे हैं. सो हम इधर लाइक हमारी टीम से इधर 14 लोग आए हैं जो इस कॉम्पिटिशन में पार्ट लेने वाले हैं. सो बेसिकली वी ऑल आर वर्किंग इन लाइक MG मोटर्स. सो हम लोग सब डिफरेंट डिपार्टमेंट से हैं. सो सबकी डिफरेंट एबिलिटीज और क्वालिटीज है जो जिसके वजह से इट इज वो हमारी स्ट्रेंथ है जो कि हम अचीव कर पाएंगे इस खो खो टूर्नामेंट. एटमॉस्फेयर एंड एनर्जी दो लोग ही अपने आप में प्रतीत हैं और इसके साथ ही कुछ बातें महिलाओं के लिए जो मैदानी टॉस उछला और क्या बता. ये बहुत ही अच्छी अपॉर्चुनिटी है गर्ल्स के लिए क्योंकि इससे गर्ल्स लाइक बहुत सारी इंस्पायर भी होंगी और उन्हें अपना टैलेंट दिखाने के लिए चांसेस भी मिलेगा जो कि लाइक हमारे इंडिया के लिए भी बहुत अच्छा है कि जिससे और खो खो के बारे में सबकी अवेयरनेस भी बढ़ेगी. तो ऐसे ही अगर डिफरेंट गेम्स होते रहेंगे तो जिसको भी अगर चांसेस है जैसे बहुत सारी गर्ल्स है जो बहुत अच्छा खेलती है बट उनके पास प्लेटफॉर्म नहीं है. तो टैम इंडिया का ये जो इनिशिएशन है ये बहुत ही अच्छा है जिसके वजह से सबको चांसेस मिलेगा तो वो ग्रो कर पाए और हमारे इंडिया को प्राउड फील करा पाए. અને હવે લેશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વારસિયા વિસ્તારમાં રામાપીર મહોલ્લામાં જુગાર રમતા ત્રણ જુગારિયાઓને માહિતીના આધારે વડોદરા શહેરની વારસિયા પોલીસ મથકની ટીમે ઝડપી પાડ્યા હતા. વારસિયા પોલીસ મથકની ટીમને પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળી હતી કે વારસિયામાં ગોપાલ બેકરી પાછળ રામાપીર મહોલ્લામાં ધણી સાઈના મંદિર પાસે ખુલ્લામાં કેટલાક ઇસમો ભેગા મળી પાન પત્તા વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે ચોક્કસ માહિતીના આધારે પોલીસે રેડ કરતા ત્રણ ઇસમો જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ ઉપરથી હજારોનો મુદ્દામાલ કબજે કરી ત્રણ જુગારિયાઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા જૈનો માટે જાત્રા ખોલતા શ્રોતોપાસક ગણ દ્વારા રાણકપુર, જીરાવાલા, પાવાપુરી, નીતોડા તીર્થની નિઃશુલ્ક યાત્રા નીકળી હતી. યાત્રા 3 દિવસ બાદ સોમવારે પરત ફરશે. શ્રી શ્રોતોપાસક ગણના પ્રમુખ નરેશભાઈ શાહે જણાવ્યું કે સંસ્થા દ્વારા દર વર્ષે નાની જાત્રા તથા સમિત શિખરની જાત્રા નિઃશુલ્ક કરાવવામાં આવે છે. જે સાધર્મિક બંધુઓની જાત્રા કરવાની સ્થિતિ ન હોય તેવા સાધર્મિક બંધુઓને દાતાઓના સહયોગથી જાત્રાનું આયોજન કરવામાં આવે છે. સંસ્થાના અગ્રણી તુષાર શાહે જણાવ્યું કે આ 3 દિવસની યાત્રાનું આયોજન એક જ દાતા દ્વારા કરવામાં આવ્યું છે. જે જીરાવાલા, રાણકપુર, પાવાપુરી, નીતોડા તીર્થની જાત્રા કરી સોમવારે સવારે વડોદરા પરત ફરશે. શ્રી શ્રુતોપાસક ગણના મંત્રી અને જાણીતા જૈન વિધિકાર
શિરીષભાઈ શાહે જણાવ્યું કે આ યાત્રામાં 90 સાધર્મિકને યાત્રા કરાવવામાં આવી છે, જેમાં દેરાસરમાં મૂકવા માટેના ઉત્તમ દ્રવ્યો, બદામ, ગોળના રવા, ચોખા, ફળ અને નૈવેદ્ય પણ સંસ્થા તરફથી આપવામાં આવ્યા હતા. દરેક યાત્રિકોએ જૈન ધર્મની પદ્ધતિ અનુસાર નૌકારશી, પૂજા, ચોવિહાર ફરજિયાત કરવાનો હોય છે એમ કન્વીનર સુનિલ ગાંધીએ જણાવ્યું હતું. યાત્રામાં જોડાયેલા તમામ યાત્રિકોનું ₹100 વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું તેમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. જીરાવાલા તીર્થ ખાતે વડોદરાથી જે શ્રુતોપાસક ગણનો સંઘ આવ્યો છે, આપણી સાથે શ્રુતોપાસક ગણના અગ્રણી કાર્યકર્તા એવા તુષારભાઈ છે, ભૂપેન્દ્રભાઈ છે, શિરીષભાઈ મંત્રી છે, મામા છે. આપણે તુષારભાઈને પૂછીએ આ આખો કાર્યક્રમ કેવો છે અને આમાં કોઈ શુલ્ક લેવામાં આવ્યું છે કે કેવા પ્રકારનો આખો કાર્યક્રમ છે. દર્શક મિત્રો, જણાવો. વડોદરાથી તારીખ 30 ના રોજ રાત્રિના પ્રયાણ કરવામાં આવ્યું. શ્રી શ્રુતોપાસક ગણ દ્વારા દર વર્ષે સાધર્મિક પરિવારો માટે, જેઓએ યાત્રા ના કરી હોય એવા પરિવારો માટે યાત્રાનું આયોજન કરવામાં આવે છે. તારીખ 30ના રોજ નીકળીને જીરાવાલા તીર્થ, પાવાપુરી તીર્થ અને રાણકપુર તીર્થ 3 દિવસની નિઃશુલ્ક યાત્રાનું આયોજન કર્યું છે. આ તમામ યાત્રાનો લાભ એક વડોદરાના શ્રેષ્ઠીવર્ય તરફથી લેવામાં આવ્યો છે. દર વર્ષે આ રીતે સંસ્થા દ્વારા આ યાત્રાનું આયોજન થાય છે. યાત્રા દરમિયાન સાધર્મિક પરિવારો 80થી વધારે સભ્યો પધાર્યા છે અને તમામ પરિવારોને દેરાસરને લગતી ફળ, નૈવેદ્ય, ભગવાનના ચોખા અને આદિ વસ્તુઓ પણ અર્પણ કરવામાં આવે છે અને એ રીતે આરાધના કરવામાં આવે છે. આ રીતે ખૂબ સુંદર શ્રુતોપાસક ગણ દ્વારા દર વર્ષે આયોજન નિત નવા થતા રહે છે અને એમાં દરેક સાધર્મિક ભાઈ બહેનો જોડાતા રહે છે. સંસ્થાના કાર્યકરો પણ આમાં જોડાય છે અને સંસ્થાના કાર્યકરો પોતાનો ફાળો આપીને સેવા તન મન અને ધનથી કરે છે. યાત્રા ક્યાં ક્યાં જવાની છે અને ક્યારે પૂર્ણ થશે? યાત્રા જીરાવાલા તીર્થ, પાવાપુરી તીર્થ અને રાણકપુર તીર્થ થઈ નિતોડામાં સાંજનો ચોવિયાર કરી તારીખ 30ના રોજ પ્રયાણ કર્યું અને તારીખ 3 ડિસેમ્બરના રોજ આ યાત્રા પૂર્ણ થશે. બોલો જીના સાસનાથ. ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટી ના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. IIFL સમસ્ત બોન્ડ દ્વારા ₹1,000 કરોડ સુધી એકત્ર કરશે. દર વર્ષે 10.50% સુધીનું વળતર ઓફર કરશે. જે ભારતની સૌથી મોટી નોન બેન્કિંગ માઇક્રો ફાઇનાન્સ કંપનીઓમાંની એક છે. વ્યાપાર વૃદ્ધિ અને મૂડીવૃદ્ધિના હેતુ માટે સુરક્ષિત બોન્ડ સ્નાતિના પ્રથમ પબ્લિક ઇસ્યુ દ્વારા ₹1,000 કરોડ સુધી એકત્ર કરશે. બોન્ડ્સ 10.50% સુધી અને ઉચ્ચ સ્તરની સલામતી આપે છે. ઇસ્યુ સોમવાર 4 ડિસેમ્બર 2023ના રોજ ખુલશે અને શુક્રવાર 15 ડિસેમ્બર 2023ના રોજ બંધ થશે. IIFL સમસ્ત AIIFL ફાઇનાન્સનો એક ભાગ છે, જે ભારતની સૌથી મોટી રિટેલ ફોક્સ્ડ NBFCs પૈકીની એક છે, જેમાં ₹73,066 કરોડના સંચાલન હેઠળની લોન અસ્કયામતો છે. IIFL સમસ્ત ફાઇનાન્સ ₹800 કરોડ સુધીના ઓવર સબસ્ક્રિપ્શનને જાળવી રાખવા માટે ગ્રીન શો વિકલ્પ સાથે ₹200 કરોડના બોન્ડ જારી કરશે. IIFL સમસ્ત બોન્ડ 60 મહિનાની મુદત માટે વાર્ષિક 10.50% સર્વોચ્ચ કૂપન દર ઓફર કરે છે. NCD 24 મહિના, 36 મહિના અને 60 મહિનાના સમયગાળામાં ઉપલબ્ધ છે. વ્યાજની ચૂકવણીની આવર્તન દરેક શ્રેણી માટે માસિક અને વાર્ષિક ધોરણે ઉપલબ્ધ છે. મેરા નામ વિજય નારાયણ, મેં IIFL સંસ્થા સે રિપ્રેઝેન્ટ કર રહા હું. આઈ એમ હેડ ઓફ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ફોર IIFL સંસ્થા. આજ હમ યે પ્રેસ કોન્ફરન્સ કર રહે હૈ ટુ ગીવ યુ ડિટેલ્સ ઓફ ધ પબ્લિક ઇશ્યુ ઓફ સિક્યોર્ડ બોન્ડ્સ ઓફ IIFL સંસ્થા. યે જો બોન્ડ હમ લોગ રિલીઝ કર રહે હૈ વો 4 તારીખ ડિસેમ્બર કો રિલીઝ હો રહા હૈ, ઇશ્યુ ઓપન હો રહા હૈ, ઓર 15 ડિસેમ્બર કો યે ઇશ્યુ ક્લોઝ હો રહા હૈ. ये जो इशू ऑफ बॉन्ड्स है ये बेसिकली 3 टेन्योर में आता है, 24 मंथ्स, 36 मंथ्स और 60 मंथ्स. इसका
यील्ड है 60 मंथ्स का 10.60% है। ये इशू रिलीज होने के बाद ये बीएससी और एनएससी में लिस्टेड भी हो जाएगा, ताकि कस्टमर्स को लिक्विडिटी चाहिए तो वो कर सकते हैं। ये बॉन्ड्स क्रिसिल का डबल ए पॉजिटिव रेटिंग के हिसाब से ये रेट हुआ है। इसका ये मतलब है कि दीज बॉन्ड्स आर वेरी वेरी स्ट्रॉन्ग एंड कैरी लो क्रेडिट रिस्क। IIFL Samasta is one of India's largest non-banking microfinance company, which is planning to raise 1,000 crores through this secured public issue of bonds. कितने ब्रांच आए हैं? हमारा पास टोटली 1,482 ब्रांचेस है अक्रॉस 22 स्टेट्स एंड वन यूनियन टेरिटरी अक्रॉस द लेंथ एंड ब्रेथ ऑफ दिस कंट्री। हमारा पास 14,286 एम्प्लॉइज है जो IIFL Samasta के साथ काम कर रहे हैं। थैंक यू सर। હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી, એટલે એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર। વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ। વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી। શહેરના માંડવી નજીક આવેલ ભેંસવાડામાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરની સમસ્યાથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સમસ્યાના નિરાકરણ અર્થે તદ્દન નિષ્ફળ નીવડ્યું છે। દરરોજ એક નવા વિસ્તારને સમસ્યાનો ઉમેરો થતો રહ્યો છે, ત્યારે માંડવી નજીક વિજય વલ્લભ હોસ્પિટલ પાસે આવેલ ભેંસવાડામાં છેલ્લા 15 દિવસથી ઉભરાતી ગટરની સમસ્યા છે। દૂષિત પાણી માર્ગ પર પરિવર્તા લોકોને ઘણી સલામતી વેઠવવાની ફરજ પડી છે। આ અંગે સ્થાનિક લોકો દ્વારા વોર્ડ કચેરીમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી, છતાં પણ આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા લોકોમાં રોગચાળો ફેલાવવાની દહેશત ઊભી થઈ છે। આખી પૂરી લાઈન ચોકા ભેગી ગટરથી આખે પર કોઈ દેખણે નહીં આવતા। ભેંસવાડા માં આજે 15 દિવસ થયા, એટલું પાણી ઉભરાય, એટલું મેન લાઈન ચોકઅપ છે, જો અમારે અહીંયા બી આ બધું ભરાયેલું, અમારાથી ઘરમાં રહેવાતું નથી, બેસાતું નથી, એટલી વાસ મારે, એટલી દુર્ગંધ મારે। અમે કેટલા 8 દિવસથી ઓનલાઈન કમ્પ્લેન કરે પણ કોઈ જોવા બી નથી આવતું ને કશું, એ બી નહીં કરતા, અમારા ઘરમાં નાના નાના બાળક બી બીમાર પડી ગયા છે। તમે ઓનલાઈન કમ્પ્લેન આપી છે? બહુ આપી, ઓનલાઈન તો કહેવાય 15 કમ્પ્લેન ગઈ હશે તો બી કોઈ આવે જ ના। સમસ્યા ચાલી રહેલી છે, દર 15 દિવસે આ ભેંસવાડા વિસ્તારની જે ગલી છે એથી એટલું ખરાબ વાસ આવે, અને આજુબાજુના લોકો બી એટલા બીમાર છે, રજૂઆત કરતા બી કોઈ રજૂઆત કરવા માટે કોઈ રાજી નથી। ખાલી સળિયાવાળા આવે છે, જે અડધો કલાક કલાક આખી ચિપાડમાં ખાલી સળિયા મારીને લોકો પાછા જતા રહે છે, એમને જે અધિકારી બી આવે કોઈ કામગીરી કરવામાં ના આવે, ખાલી જે લોકો સળિયા મારવાવાળા આવે એમને જ ખાલી મોકલતા, અને બીજા કોઈને મોકલતા નથી। ને મસ્જિદમાં જવા માટે બી તમામ જે વ્યક્તિ નમાજ પડવા જાય તો જે ખરાબ પાણી હોય એ લઈને પછી મસ્જિદમાં જાય, એક બાજુ દરગાહ આવે છે ને બીજી બાજુ સન્યાસ મંદિર આવે છે, ગાડી નહીં મોકલતા, મેં આ લોકો જે ગાડી પમ્પિંગ કરવાની આવે ને એ ગાડી નહીં મોકલતા। આજે 10 દિવસથી ફરિયાદી નોંધ ઓનલાઈન ફરિયાદ આપી છે તો બી કંઈ એનું નિકાલ થતો નથી, અત્યારે સળિયાવાળા આ છે કામગીરી કરી રહ્યા છે, અત્યારે એવું કહે છે ભાઈ તમને ખરેખર એક ગાડીની જરૂરત છે, ગાડી બોલાવો તો જ તમારું આગળનું કામ થશે।
પાણી ગટરનું ડ્રેનેજનું એટલું ઉભરાયા કરે છે, એનું કોઈ સમસ્યા જ ન કરી. સળિયા મારે છે અને આઈને ત્યાં પાસે એ લોકો બી શું કરે? આગળ કોઈ સાહેબો કોઈ કામ કરવા તૈયાર નથી. તો કેટલા ટાઈમ છે રજૂઆત તમે લોકો કરી? આ છેલ્લા 10 દિવસથી આવું ચાલે છે, તો કોઈ સાંભળતું જ નથી. બાજુમાં શું છે? સન્યાસ મંદિર સામે સાહિલ એપાર્ટમેન્ટ છે, બીજી દરગાહ બી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.